તો રશ્મિબેન સૌથી પહેલા રેડ પેપર ઢોકળા લઈએ છીએ આફ્રિકન સ્ટાઇલ. યસ. તો આની શું ખાસિયત છે? આફ્રિકાની અંદર જે હેબેનેરો ચીલીઝ મળતા હોય છે, ખૂબ જ સ્પાઈસી હોય છે અને એનો લુક છે એ આપણા કેપ્સિકમ હોય એના જેવું હોય છે, પણ એને સાઈઝ થોડી નાની હોય છે અને ખૂબ જ સ્પાઈસી હોય છે. એનો યુઝ કરી અને સોસ પ્રિપેર થતા હોય છે. એ સોસ આપણે બનાવીશું અને એને પછી આપણે ઢોકળા સાથે કમ્બાઈન કરીએ છીએ. બરાબર છે, પણ એ ચીલીઝ આપણે યુઝ નથી કરી રહ્યા. હા, ઓકે. એ ચીલીઝની જગ્યાએ અત્યારે આપણે રેડ પેપર યુઝ કરી રહ્યા છીએ. યસ. તો બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઓકે. એ માટે ઢોકળાનું બેટર લીધેલું છે. રેડ પેપર છે, સલાડ સર્વિંગ માટે રાખેલું છે. ઓનિયન છે, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ છે, સોડા, વિનેગર, લસણ છે, લીંબુ છે અને રૂટીન સ્પાઈસીસ છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો રૂટીન જ છે. યસ. ઓકે, તો શરૂ કરીએ. હા, એ માટે સૌથી પહેલા આપણે ઢોકળાને સ્ટીમ થવા મૂકી દઈએ. વ્હાઈટ ઢોકળાનું ખીરું લીધું છે અને એની અંદર મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. ઓકે. આદુ અને મરચાંની પેસ્ટ છે, એક ટીસ્પૂન એડ કરીએ છીએ અને એક ચપટી જેટલા સોડા એડ કરીએ છીએ, સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ. એક ચમચી પાણી એડ કરીએ, મિક્સ કરી લઈએ. નોર્મલ જે વ્હાઈટ ઢોકળા માટે, સેન્ડવિચ ઢોકળા માટે જે આપણે ઢોકળાનું ખીરું વાપરતા આવે છે એ જ લઈએ છીએ, ચોખા અને અડદની દાળ. ઘણા ઘરોમાં કેવું હોય કે ઢોકળાનો લોટ તો રેડી જ રાખ્યો હોય. હા, ખાલી છાશમાં પલાળવાનો હોય. ઘણા છાશમાં પલાળે છે, ખટાશ ન ગમતી હોય તો પાણીમાં પણ પલાળતા હોય છે. સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. મિની ઇડલી એટલે કે કોકટેલ ઇડલીના મોલ્ડની અંદર આપણે ઢોકળા બનાવીશું. ઓકે. કોઈન ઢોકળા. યસ. ઢાંકીને એને 15-20 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. એ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે સોસ પ્રિપેર કરીએ. યસ. 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છે. હેબેનેરો ચીલીસ છે એ આપણે ત્યાં તો અવેલેબલ નથી, એટલા માટે આપણે અત્યારે રેડ પેપરનો યુઝ કરીએ છીએ અને રેડ પેપરની સાથે તીખાશ જો વધારે જોઈતી હોય તો શિયાળામાં જે લાલ મરચાં આવે છે એકદમ ફ્રેશ, એને નસ સાથે જ એક મરચાંની અંદર એડ કરી દેવાનું, એટલે સ્પાઈસીનેસ આવી જશે. યસ. મોટા મોટા ટુકડામાં એને કટ કરી લઈએ છીએ. સાથે એક મીડિયમ સાઈઝની ઓનિયન છે એ લઈએ છીએ, એને પણ મોટા ટુકડામાં કટ કરી લઈએ. ઓકે. બધાનું કટિંગ મોટું જ રાખો. હા. કેપ્સિકમ અને ઓનિયન એની અંદર એડ કરી દઈએ છીએ, તેલ ગરમ થઈ ગયું છે. સાથે 7-8 કળી લસણ છે એને મોટા ટુકડામાં કટ કરેલી છે એ એડ કરીએ છીએ. ફાસ્ટ ગેસ પર એને અબાઉટ 5-7 મિનિટ માટે સોતે કરવાનું છે અને આ સમય દરમિયાન બર્ન માર્ક આવે ત્યાં સુધી એને સોતે કરવાનું. અચ્છા. ઓકે, એટલે એની બર્ન ફ્લેવર જોઈએ છે આપણને. યસ. ઓકે. તો આ રીતે આપણા ઘરે સાદા ઢોકળા તો બનતા જ હોય, તો સપોઝ બનેલા હોય રેડી તો એની સાથે આ કોમ્બિનેશન સારું લાગે? એની સાથે સારું લાગે છે, એટલે કે તમે ખાટા ઢોકળા બનાવો. હા, એની સાથે પણ સારું લાગે, ઈદડા સાથે પણ સારું લાગે છે અને ઈવન ખમણ, જે વાટીદાળના ખમણ બનાવીએ એની સાથે પણ આ સરસ લાગે છે. અને આ સોસને બનાવીને તમે ફ્રીજમાં અબાઉટ 15 દિવસ સુધી સાચવી શકો છો. રહેશે આ સારો? હા. ઘણીવાર આફ્રિકામાં જ્યારે આ સોસ બને છે ત્યારે એ લોકોના જે ચીલી છે એ ચીલીને ઓપન ફાયર રોસ્ટ કરવામાં આવે છે અને ઓનિયનને પણ એની સ્કિન સાથે જ આખી રોસ્ટ કરી અને પછી બધાને કમ્બાઈન કરી અને ગ્રાઇન્ડ કરવામાં આવે છે, તો એનો ફ્લેવર બી બહુ જ સરસ લાગે ને. હા. મિત્ર, ગેસ ઓફ કરી દે. એટલે આમાં કશું સીઝનિંગ નથી કરવાનું? ના, અત્યારે કશું જ નથી કરવાનું, જસ્ટ એને સેલ્ફ ફ્રાય જ કરવાનું. હા હા. અત્યારે જેની સુગંધ બહુ સરસ આવી રહી છે, એક બાઉલમાં લઈ લઈએ. મને આમ પણ રોસ્ટેડ ગાર્લિક છે એની ફ્લેવર બહુ જ ગમે છે. રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લઈએ.
મિત્તલ ઢોકળા પણ સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. યસ, હવે આપણે સોસની જે પ્રોસેસ છે આગળ કરીએ. એની અંદર ખાંડ એડ કરીએ છે 1 ટેબલસ્પૂન. આંબી કેપ્સિકમ કુક થાય, રેડ પેપર કુક થાય એટલે એની અંદર સ્વીટનેસ આવી જ જતી હોય છે. મીઠું એડ કરીએ છે સ્વાદ પ્રમાણે. 1-1.5 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીએ છે. અચ્છા, પછી સ્પાઇસીનેસ તમને જે રીતે જોઈતી હોય એ રીતે 8-10 દાણા આખા મરીના એડ કરીએ છે. એની પણ તીખાશ તો આવશે. હા, 1 ટેબલસ્પૂન વિનેગર એડ કરીએ છે અને 1/2 લીંબુનો રસ એડ કરીએ છે. આની અંદર વિનેગર અને લીંબુનું પ્રમાણ આગળ પડતું છે એના લીધે જ એને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ઓકે, ક્રશ કરીએ. એક ટીસ્પૂન જેટલું પાણી એડ કરીએ છીએ. સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે જે પેનમાં આપણે વઘાર કરેલો હતો એની જંદર સોસ ને લઈ લઈએ છીએ. એકદમ ડિફરન્ટ સુગંધ આવે છે આની. હા, સુગંધ પણ એવી છે અને એનો ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ છે. હા, એ લોકો આ સોસ બનાવી અલગ અલગ વાનગીઓમાં યુઝ કરતા હોય છે અને પણ જ્યારે સૂપ બનાવવાનો હોય ત્યારે એની આ પેસ્ટ જે બને છે એની 1-2 ચમચી એડ કરી અને સૂપમાં એક સરસ મજાની ફ્લેવર એડ કરે છે. અરે વાહ, આમાં જે આપણે પાણી એડ કરેલું છે પ્લસ વેજીટેબલ્સ નું જે પાણી છે એ બળી જાય એટલું કુક કરવાનું છે. અચ્છા, ઓકે, એટલે તેલ કે કશું નથી મૂકવાનું? ના, એમને મત. હા, આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે કેપ્સિકમ ને રોસ્ટ કર્યા એ વખતે તેલ મૂક્યું. હા હા, બસ એટલું જ. અચ્છા, ઓકે, તો હવે એને થીક કરવાનો છે? થીક પણ કરવાનો છે અને સ્ટોરિંગ પર્પસ થી એને આપણે આવી રીતે કુક કરીએ છે. અચ્છા, ઓકે, તમારે ઢોકળાની અંદર જ એકલું વાપરવાનો હોય તો આ પ્રોસેસ ન કરો તો પણ ચાલે. ઓકે, તો આપણે આને બીજા કોઈ સ્ટાર્ટર માં કે ડિપ તરીકે લેવો હોય તો સારો લાગે? આ સરસ લાગે છે અને ડીપ તરીકે લેવો હોય તો દહીંના મસ્કા સાથે મર્જ કરી દો તો સરસ એક ડીપ રેડી થઈ જશે. ઇવન મેયોનીઝ સાથે તમે એને મિક્સ કરશો તો પણ બહુ સરસ લાગે છે. ઓકે મિત્તલ, તો જોઈ શકે છે કે એકદમ થીક પણ થઈ ગયો છે અને પાણીનો ભાગ પ્રોપર બળી ગયો છે. ગેસ ઓફ કરી દે. એક બાઉલ માં લઈ લઈએ છીએ. અત્યારે આપણે પ્રેઝન્ટેશન થોડું અલગ રીતે કરવું છે એટલા માટે આપણે સોસને આ રીતે બહાર લઈ લઈએ છીએ અને ઢોકળા સાથે સર્વ કરીશું. પણ ઢોકળા સાથે જેટલું તમારે બનાવવાનું હોય અને સર્વ કરવાનું હોય તો જ્યારે સોસ પ્રિપેર કરતા હોય અને ઉકાળતા હોય એ જ વખતે એની અંદર ઢોકળા એડ કરી દેવાના, પ્રોપર કોટ થાય પછી એને સર્વ કરી દેવાના. ઓકે, સહેજ ઠંડુ થવા દઈએ છીએ. હા મિત્તલ, સોસ ઠંડો થઈ ગયો છે અને એને નોઝલ બોટલમાં ભરી લીધો છે. હવે પ્રેઝન્ટેશન કરીએ. હા હા, સાથે સર્વ કરવા માટે સેલેડ બનાવીને રાખ્યું છે જેમાં ડુંગળી, ટામેટા, કાકડી એટલું લીધું છે અને સાથે ડ્રેસિંગમાં મીઠું, મરી, લીંબુનો રસ અને ફુદીનાના પાન. ઓકે, એ મૂકીએ છે. હવે જે આપણે ઢોકળા બનાવ્યા છે એ મૂકીએ છે. અને આને ગરમ જ સર્વ કરવાના કે પછી ઠંડા પણ ચાલે? ઠંડા કરશો તો પણ સરસ લાગશે. ઓકે, ફુદીનાની પાંદડી લઈએ છે. ખૂબ જ સરસ આફ્રિકન ફ્લેવર વાળા રેડ પેપર ઢોકળા રેડી છે. યસ,
आज मैं बहुत खुशी जगिया क्योंकि आज मैं तुहानू पंजाब दिया चंगिया व मशहूर खानदा डिशेस समझावागा। इनू नाम छे किबती। तो सौथी पहला एना इंग्रेडिएंट्स जोई लईए। एने माटे छे बाफेली बटेटी, बाफेली अरवी, कांदानी स्लाइस, दही, कोथमीर, कसूरी मेथी, बदाम, चाट मसालो, घी, आदू मरचा, लसन, कश्मीरी मरचू अने एने माटे खास मसालो बनावानो छे किबती मसाला। एने माटे छे जीरू, धाणा, पुदीना पाउडर, जावंत्री, लाल मरचू, एलची, अनारदाना अने मरी। तो सौथी पहला जे मसालो बनावो छे एने लाइटली शेकवानो छे। एक टेबलस्पून धाणा छे, एक टीस्पून जीरू छे, एक टेबलस्पून अनारदाना छे, बे तीखा सूका लाल मरचा छे, एक नानो टुकड़ो जावंत्री छे, चार एलची छे, चार लविंग अने लगभग चार थी पांच लविंग अने आठ दस दाणा मरीना अने लाइटली शेकी लईए। मसालो लाइटली शेकाई गयो छे एने जरा बे मिनिट पेन मां हलावीशुं। मिक्सर जार मां लई लईए। હવે આનો અધકચરો ભૂકો કરવાનો છે, બહુ પાવડર નથી કરવાનો, ગ્રાઇન્ડ કરી લઈએ। આમાં એક હાફ ટીસ્પૂન ફુદીના પાવડર લેશું, લાઇટલી ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો મસાલો છે અધકચરો ખાંડેલો છે, એની જ મજા છે આમાં। કિબતી મસાલા લઈ લઈએ। હવે જે અરવી અને આલુ છે એને આપણે થોડા ફ્રાય કરી લેવાના છે। એને માટે બે ટેબલસ્પૂન ઘી, એક ટેબલસ્પૂન તેલ। પંજાબી કુઝિનમાં અરવી બહુ વપરાતી હોય છે। અરવી એટલે આપણે જે અળુના પાતરા કહીએ, અળુના પાન કહીએ એની ગાંઠ। અરવી મેં લગભગ 100 ગ્રામ લીધી છે। એને બાફી લીધી છે અને છાલ કાઢી નાખી છે અને 150 ગ્રામ બટેટી છે એને છાલ સાથે જ બાફી લીધી છે અને એને પણ થોડી લાલ કરી લેશું। થોડું મીઠું નાખી દેશું। અરવી અને બટેટી લાલ થાય છે ત્યાં સુધી એનું જે મેરિનેટ છે એ આપણે તૈયાર કરી લઈએ। એને માટે 200 ગ્રામ દહીં લીધું છે, દહીંને ફેંટી લઈએ। જે મસાલો બનાવેલો એ 1 ટેબલસ્પૂન લેશું, કશ્મીરી લાલ મરચું છે 1 ટીસ્પૂન, મિક્સ કરી લઈએ, કસૂરી મેથી છે 1 ટીસ્પૂન, એક ટીસ્પૂન કોથમીર લેશું સ્વાદ મુજબ મીઠું,
एक एक टीस्पून आदु मरचा अने लसन छे। मेरिनेशन तैयार छे अने आलू अने अरवी पन सरस लाल थई रह्या छे। आलू अने अरवी ने बफाई गया पछी मैं फाइन नाइफ थी थोड़ा थोड़ा एने टोची लीधा छे। आने हवे एक डिश में पहला काढ़ी लईए, गैस बंद करी दो। अरवी आलू ऊपर थोड़ो मसालो छाटी लेशु। હવે આને થોડી ઠંડી થવા દઈએ પછી એને મેરિનેટ કરીશું। ત્યાં સુધી એમાં જે નાખવાનો કાંદો છે, કાંદાની સ્લાઈસ છે, એને લાલ કરી લઈએ। સેમ ઘી તેલમાં આપણે ફ્રાય કરીશું। લગભગ બે મીડિયમ સાઈઝના કાંદાની સ્લાઈસ કરી છે। થોડું કાંદાના ભાગનું મીઠું લઈએ, મીઠું નાખવાથી કાંદો જલ્દી લાલ થશે। આલુ અને અરવી ઠંડા થઈ ગયા છે, એને આપણે જે મેરિનેશન બનાવ્યું છે એમાં નાખી દઈએ। એને બરાબર મિક્સ કરી લઈએ। કાંદા ગુલાબી થાય છે ત્યાં સુધી એને મેરિનેટ થવા દઈએ। કાંદા સરસ લાલ થઈ ગયા છે, હવે જે અરવી અને આલુ હતા એમાં લઈ લઈએ। થોડી તળેલી બદામ છે બટરમાં ફ્રાય કરી છે એ લઈ લેશું। ભાઈ રાજઘરાનાનું ખાવાનું છે, નટ્સ તો જોઈએ જ। આનું પાણી થોડું બળી જાય એટલી વાર આપણે સાંતળીશું। અરવી આલુ થઈ ગયા છે, ગેસ બંધ કરી દઈએ અને પ્લેટમાં લઈ લઈએ। સ્ક્યુઅર્સમાં લઈ લઈએ, એક બટેટી લીધી, એક અરવી લીધી, ફરી એક બટેટી લેશું, ડીશમાં મૂકી દઈએ। એ જ રીતે બીજા ભરાવી લઈએ। હવે જે મસાલો છે એ ઉપર મૂકીશું, બદામ લેશું, ટામેટાની સ્લાઈસીસ છે એ થોડી કલર માટે મૂકીશું, ચાટ મસાલો છે, કોથમીર, થોડું લીંબુ ઉપરથી ને થોડા મેથીના માઇક્રોગ્રીન્સ। તો તૈયાર છે પતિયાલાના રોયલ રાજઘરાનાની ડિશ કિપ્તી, કિપ્તી આલુ અરવી।
હવે મકાઈ પાલક ની પેનકેક ઓકે ઇન્ડિયન ફ્લેવર્સ યસ ઓકે તો બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ચોક્કસ બધા જ તને ફરીવાર કહું યસ પાલક મકાઈ મકાઈનો લોટ આદુ મરચા ક્રશ કરેલા ફ્રોઝન વટાણા લીલી ડુંગળી લીંબુ કોથમીર ખાંડ અને ગરમ મસાલો તો શરૂ કરીએ ચોક્કસ પહેલા પેનકેક નું મિક્સ તૈયાર કરી દઈએ મકાઈ ના કાચી મકાઈ લીધી છે અને એના દાણા ક્રશ કરી લીધા છે ઓકે એક મકાઈ ના આટલા દાણા છે રાઈટ અને એકદમ અધકચરા છે હા એટલે જ્યારે ચીલા કરીએ કે પેનકેક કરીએ તો બહુ જ સરસ થોડા થોડા કૂક થાય અને થોડા થોડા ચવાય ઓલમોસ્ટ એના જેટલી જ પાલક છે ઝીણી સુધારેલી મકાઈનો લોટ છે એ થોડો અત્યારે એડ કરશું અને બાઇન્ડિંગ આવી જાય એટલો જ એડ કરવાનો ઓકે એટલે પહેલા થોડો એડ કરી અને એકવાર મિક્સ કરી જોશું થોડા આદુ મરચા અને લીલી ડુંગળી ગ્રીન અને યલો નું કોમ્બિનેશન લઈએ છે લાલ મરચું કે હળદર એડ નથી કરતા અચ્છા ઓકે એટલે સીઝન પ્રમાણે મસ્ત લાગે આ રેસિપી હા મીઠું એડ કરીએ મિક્સ કરીએ પાણી એડ એટલે આની કન્સિસ્ટન્સી કેવી રાખવાની આપણે જે ચીલા પુડલા બનાવીએ પણ આ થીક થશે કારણ કે આટલું બધું અધકચરું વાટેલું છે જો અત્યારે એવું લાગે કે થોડો હજી મકાઈનો લોટ લેવો પડશે ઓકે તો ટોટલ કેટલો જાય અડધા કપ જેટલો તો મિનિમમ જશે ઓકે આમાં પ્લસ માઇનસ તમે ભાજી લો કે મકાઈ લો એની ઉપર આધાર રાખે ઓકે તો પેનકેક નું મિક્સ તૈયાર છે ઓકે તો આપણે પહેલા પેનકેક કરી લઈએ પોર્શન્સ નાના હોય તો બધી વસ્તુ એન્જોય કરી શકે સાચી વાત તેલ ઓલરેડી ઘણું છે એટલે બીજી બાજુ નથી મૂકતા યસ અને કલર બી એકદમ મસ્ત આવે છે ચિલ્લા તો રેડી છે પણ એની સાથેની ચટણી શીખવાની છે બટ વિથ અ ટ્વિસ્ટ સ્વીતાબેન ચિલ્લા તો રેડી છે સુગંધ તો જોરદાર આવે છે ટેસ્ટ કરવાની ઈચ્છા પણ થઈ ગઈ છે પણ ચટણીની રાહ જોઈશ ચટણી પણ બહુ સરસ બને યસ કઈક ટ્વિસ્ટ છે ને આમાં ટ્વિસ્ટ એટલે વિન્ટર્સમાં મજા આવે ઓકે શરૂ કરીએ ચટણીમાં વઘાર કરી અને બધું સાંતળીને બનાવીએ છે સેમી ક્રશ ઓ ઓકે ગેસ ઓન કરશું થોડું ચડિયાતું તેલ અચ્છા તેલ ગરમ થાય થોડું એટલે ક્રશ કરીને વટાણા રાખ્યા છે પણ જે સીઝન ના હોય એ નથી ફ્રોઝન છે એટલે બહુ સરસ સ્ટર ફ્રાય પણ કરો ને તો એકદમ જલ્દી ચડી જાય અડધો કપ જેટલા દાણા લઈએ છે અને એ સેજ ચડે ત્યારે આદુ મરચા ઓકે એ પણ ચડિયાતા પ્રમાણમાં એ કેટલા એક મોટું લાંબુ મરચું છે અને નાનો ટુકડો આદુ ઓકે
એ થોડી સ્પાઈસી ચટણી કરવાની. હા, એક નાનો બાઉલ ભરીને કોથમીર એને પણ સાંતળી લેશો. ઓકે. લીંબુનો રસ, ખાંડ અને ગરમ મસાલો ચટણીમાં. હા, એક ચમચી. ઓકે. એટલે આમ લચકા જેવું ફોર્મ રહે એવું કરવું છે. ઓકે. ધીમો તાપ કરવો અને કોથમીર તેલમાં એકવાર સંતળાઈ જાય ને પછી બહુ જ સરસ ટેસ્ટ આવે. બસ થઈ ગયું. ગેસ બંધ કરી દો. ઠંડા થેપલા, પરોઠા એવું બધું હોય ને તો પણ આવી એક સેજ આટલી ગરમ ચટણી કરીએ તો પણ બહુ સરસ લાગે. યસ. તો સર્વ કરીએ. તૈયાર છે મકાઈ પાલકની પેનકેક.